निवेदन आपी फसाया राहुल। भाजपे राहुल ने चो तरफ थी घेर्या। महिलाओं पर नु निवेदन पड़ियो भारे। बे दिवसी राहुल गांधी पोताना गुजरात प्रवास नी साथे साथे अनेक निवेदन ने लईने पण चर्चा मां आवी गया। आंगे वात करता पहला अमे तमने राहुल नु ए निवेदन संभळावीशु जेना कारणे आजकल राहुल पर रितसर नवार थई रह्या छे। आप सीधा सा आपसे सवाल पूछता हूं, मेन इनका संगठन आरएसएस है, कितनी महिलाएं हैं उसमें? आपने कभी देखा है शाखा में आपने महिलाओं को देखा है शॉर्ट्स में? कभी देखा है? मैंने तो नहीं देखा है। राहुल ना निवेदन बाद भाजप मां विरोध फाटी निकलो। गुजरात आवेला कापड़ प्रधान स्मृति ईरानी कहू के राहुल गांधी भारत की संस्कृति ने समझवानी जरूर छे। रोजगारी ने लेने राहुल करेला आक्षेप नो मुख्य प्रधाने पर जवाब आप्यो। जो भारत की संस्कृति को 50 साल की उम्र के करीब जाकर भी ना समझ सका हो, जो भारत के आचरण को महिला के प्रति और महिला के प्रति जो सम्मान की दृष्टि से हम देखते हैं, जिसका हमारा संस्कार रहा है, उसको ना समझ पाया हो, ऐसे राहुल गांधी का गुजरात की धरती पर आकर महिलाओं के बारे में इस प्रकार की अभद्र टिप्पणी करना, उसका मैं पूर्ण रूप से खंडन करती हूँ। હવે જૂઠું જ બોલવું હોય તો એના જવાબ તો કોણ આપશે? અમે તો રાહુલ ગાંધીને કીધ્યું છે, ચેલેન્જ કરી છે કે તમારા કોંગ્રેસ શાસિત, હવે તો બહુ ઓછા રાજ્યો વધ્યા છે, છતાં અમે તૈયાર છીએ, તમે કયો એ રાજ્ય, અને એની સામે અમે ગુજરાતની ચર્ચા કરવા તૈયાર છીએ। આરએસએસ ને લઈને રાહુલે આપેલા નિવેદન બાદ રાજકોટમાં ભાજપના મહિલા મોરચાએ રાહુલનો જોરદાર વિરોધ કર્યો। રાહુલ ગાંધીના ફોટા અને મહિલાના કપડાં પહેરાવી તેનો વિરોધ કરવામાં આવ્યો। અમરેલીના સાવરકુંડલામાં પણ રાહુલના પુતળાનું દહન કરવામાં આવ્યું અને આ સાથે જ રાહુલને આવનારા સમયમાં પાઠ ભણાવવાની પણ મહિલાઓએ ચીમકી આપી। રાહુલ ગાંધીને રાષ્ટ્ર સેવિકા સમિતિ શું, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પણ જો ખબર નથી, અને ભૂતકાળમાં એને કોર્ટમાં માફી માંગવી પડી છે આ મુદ્દે, છતાંય એને વાણી વિલાસ આ માણસ બંધ નથી કરતો, ત્યારે રાજકોટની બહેનો અને સમગ્ર ગુજરાતની બહેનો આજે ખૂબ રોષે ભરાયેલી છે અને રાહુલ ગાંધીને આવનારા દિવસોમાં આનો પાઠ બરોબરનો મળી જાય એવું આયોજન અમે બધી બહેનો ચોક્કસપણે કરવાના છીએ। ગુજરાતમાં ચૂંટણી નજીક છે ત્યારે રાહુલ અને કોંગ્રેસ પર વાર કરવા માટે ભાજપને એક વધુ મુદ્દો મળી ગયો। ત્યારે કહી શકાય કે રાહુલને પોતાનો વાણી વિલાસ આગામી ચૂંટણીમાં ભારે પડી શકે છે। બ્યુરો રિપોર્ટ, Z Media।